છે ભાજપના રિસાયેલા ધારાસભ્ય કેતન ઇનામદાર માની ગયા છે. કેતન ઇનામદારે રાજીનામું પરત લેવાની જાહેરાત કરી છે. ગાંધીનગર આવીને કેતન ઇનામદારને આ જ્ઞાન આવ્યું છે. સી આર પાટીલે સમજાવ્યા અને કેતનભાઈ માની ગયા. રિસાયેલા સાવલીના ધારાસભ્ય માની ગયા છે. પાટીલને મળ્યા બાદ ઇનામદારનો અંતર આત્મા જાગ્યો. આ ઉપરાંત 2027માં ચૂંટણી નહીં લડવાની કેતન ઇનામદારે જાહેરાત પણ કરી. કહ્યું કે મારો સ્વભાવ ઉતાવળ્યો છે. તો ગઈકાલે રાત્રે કેતન ઇનામદારે ઈમેલથી રાજીનામું મોકલ્યું હતું અને આજ સવાર સુધી તેઓ એવું કહી રહ્યા હતા કે હું તો મારા નિર્ણય પર અડગ છું. પણ જેવા એમને ગાંધીનગરથી તેડું આવ્યું સી આર પાટીલ અને સીએમનું અને જેવા તેઓ ગાંધીનગર પહોંચ્યા, બસ થોડી વારમાં એવા સમાચાર આવ્યા કે તેઓ માની ગયા છે અને હવે તે એવું પણ કહી રહ્યા છે કે મારો સ્વભાવ થોડો ઉતાવળ્યો છે. બરોડાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એક વખત પોતાના પાર્ટીના કામથી નારાજ થતા તેઓએ ગત મોડી રાત્રે 1:30 આસપાસ વિધાનસભા અધ્યક્ષને ઈમેલના માધ્યમથી પોતાનું રાજીનામું આપ્યું હતું. જોકે કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપ પક્ષની અંદર ક્યાંક ને ક્યાંક હડકંપ મચી ગયો હતો. ખાસ કરીને ગાંધીનગર ખાતે પણ બેઠકનો દોર શરૂ થયો હતો. આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ધારાસભ્ય કેતનભાઈ ઇમાનદાર જોડાયા છે. કેતનભાઈ, જે રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો, ગત મોડી રાત્રે રાજીનામું આપવું, આજે રાજીનામું પરત ખેંચી લેવું, 12 કલાકના ગાળામાં સમગ્ર ઘટનાક્રમ થયો, શા કારણસર રાજીનામું? એકચ્યુઅલી મેં ઈમેલથી રાજીનામું આપ્યું હતું અને મેલથી રાજીનામું સ્વીકાર્ય નથી એવું મને જાણવામાં આવ્યું. એટલે મેં અમારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો પણ સમય માગ્યો હતો અને મને સમય પણ કહ્યું હતું કે હું આપને સમય અનુકૂળતા સમય આપું છું. પણ ત્યારબાદ સી આર પાટીલ સાહેબને અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી અને અમારા પ્રભારી મંત્રી અર્થભાઈ અને અમારા ગુરધનભાઈ મધ્ય ગુજરાતના પ્રભારી અને પ્રભારી અમારા પપ્પુભાઈ પાઠક અને અમારા પરમ મિત્ર હકુબા, આ બધા જ એની પાછળ આમાં લાગેલા હતા અને અમને મારી જે મેં કીધું કે મારા અંતરાત્માના અવાજને માન આપીને, તો અંતરાત્માના અવાજની વાત એમના સુધીને એમને મારી સાથે ચર્ચા કરી, પૂછી, મેં એમને બધી વાત વિગતસર કહી અને આની અંદર બધી જ વાતમાં એમને મારી મુદ્દાઓ સર વાતમાં એમને પોતાને પોઝિટિવ લાગી અને એમને કહ્યું કે 100% આ મુદ્દાનું સોલ્યુશન લાવવું જ જોઈએ અને આગામી દિવસોની અંદર અમે પૂરેપૂરી ચિંતા કરીને હવે ફરી આ કોઈ પણ આવા મુદ્દા ઉપસ્થિત ના થાય એની કાળજી રાખીશું. કેતનભાઈ, આપે કીધું રાજીનામા માત્ર 2 લાઈન લખી હતી, અંતરાત્માનો અવાજ સાંભળીને હું રાજીનામું આપી રહ્યો છું. કેતનભાઈનો અંતરાત્મા છેલ્લા 5 વર્ષમાં 3 વખત જાગ્યો હતો, એમાં 1 વખત મૌખિક અને 2 વખત લેખિત રાજીનામું આપ્યું હતું. હું આપને એવું કહું છું કે રાજીનામું વિધાનસભાના ધારાસભ્ય પદથી આપવાનું અને એ પણ ડાયરેક્ટ વિધાનસભાના અધ્યક્ષને આપવાનું એ નાની વાત ના હોઈ શકે. આ વસ્તુને મારી રાજકીય કારકિર્દી હું દાવ પર લગાવીને આ વાત કરી રહ્યો છું. પણ મેં કહ્યું ને કે હું મારા પ્રજાના કોઈ પણ કામને લઈને સ્લો નથી ચાલતો અને કોમ્પ્રોમાઇઝ નથી કરતો અને એમાં અમુક સમય પછી મારી કદાચ કામ કરવાની રીત અલગ હોઈ શકે. હું પાર્ટીનો એક અદનો કાર્યકર્તા છું, પાર્ટી સ્પિરિટથી અને પાર્ટીની વફાદારી સાથે જ કામ કરી રહ્યો છું. 7 દિવસ સુધી મારા પર કોઈ બીજું કોઈ લેબલ લાગ્યું પણ નથી, પણ મારી કામ કરવાની રીત અલગ છે. એટલે આ બધી વસ્તુ બની શકે, પણ જ્યારે જ્યારે મેં કંઈક આવી વાત મારા સરકાર કે સંગઠનની વચ્ચે મૂકી છે ત્યારે એને પોઝિટિવ લેવામાં આવ્યું છે. કેતનભાઈ, બેલ આપે કીધું કે હું દિલથી કામ કરનારો વ્યક્તિ છું, અલગ રીતે કામ કરનારો વ્યક્તિ છું, સ્પીડથી કામ કરનારો વ્યક્તિ છું, તો દિલ પર હાથ રાખીને કહેજો કે શા કારણસર કેતનભાઈ નારાજ થયા રાજીનામું મૂકવું? એ જ કહ્યું તમને કે જે કામ મારા પ્રજાહિતના હોય અને 2027ના વિધાનસભાની ચૂંટણી ના લડવાનું જ્યારે મેં ડિક્લેર કર્યું હોય ત્યારે હું એવું ઈચ્છું કે મારા કાર્યકાળ દરમિયાન જ મારા કામના ખાતમુહૂર્તોય થાય અને લોકાર્પણય થાય અને એમાં જો સ્લો પ્રોસિજર થતું હોય છે તો એ મને કામ થોડુંક અઘરું લાગે છે. મેં ખૂબ પ્રયત્ન કર્યા હોય ત્યારબાદ પણ જો મને પરિણામ ના મળ્યું હોય તો કદાચ હું બીજી રીતે એને લઉં છું. કેતનભાઈ, ક્યાંક વાત એવી પણ સામે આવી હતી સવારે કે જે રીતે કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં ભરતી મેળો ભાજપમાં થઈ રહ્યો છે, કુલદીપસિંહ જે આપના ત્યાંના વિસ્તારના જે કોંગ્રેસના નેતા જે છે તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે, એને લઈને પણ આપ નારાજ હતા, કાર્યકર્તાઓનું માન સન્માન પણ નથી જળવતું, એ પ્રકારના પણ આક્ષેપો આવ્યા હતા. એવું કહું છું કે કોઈને આવકારવાનો એ તો અમારે ત્યાં કાર્યક્રમ છે જ, એને એ વસ્તુ અલગ છે. પણ જૂના કાર્યકર પારાયના અદના કાર્યકર્તાઓનું પણ માન સન્માન જળવાયને એમની સાથે સંકલન કરીને કોઈ પણ નિર્ણય લેવાય અને એમનું માન સન્માન જળવાય
એ રીતની વાત હોવી જોઈએ. સ્વમાનના ભોગે કોઈ પણ વસ્તુ ના થવી જોઈએ. આ પાર્ટી એ બનાવેલી, આ કાર્યકર્તાઓએ બનાવેલી પાર્ટી છે એવું આપણા મોડી મંડળ પણ કહેતું હોય છે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કહેતા હોય છે. તો હું એટલું જ કહીશ કે એ પ્રમાણે જ થવું જોઈએ એવું દરેક કાર્યકર્તાની ઈચ્છા છે. કેતનભાઈ, કયા આપના વિકાસના કામો અધૂરાઈ ગયા જેના કારણે આપ નારાજગી વ્યક્ત કર્યા, અને આજની જે બેઠક થઈ હતી પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને? કોઈ મારી વાત સાંભળો, મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ, પ્રભારી મંત્રી અને અમારા મધ્ય ગુજરાતના પ્રભારીના સંગઠન મહામંત્રીને કરી છે, અને એનું પરિણામ પણ દર વખત પણ મળતું જ રહે છે. હું આ જ્યારે પણ કંઈક વાત મારી સંગઠન અને સરકારમાં પહોંચાડું છું તો મને પરિણામ મળે જ છે. શું કીધું એ લોકોએ બેઠક જે રીતે થઈ આખી, અને બેઠક લગભગ કલાક એક જેવી ચાલી હશે, એમાં શું મનોમંથન? શું મનોમંથનમાં મેં મારા મુદ્દા મૂક્યા, મેં એમને સમયસર કેટલા ટાઈમથી મારા મુદ્દાઓ ઉપસ્થિત છે બધી વાત કરી અને એમને પોઝિટિવ લીધો છે. આભાર કેતનભાઈ, ન્યૂઝ કેપિટલ સાથે વાત કરવા માટે. તો કેતન ઇનામદાર હતા સાવલીના ભાજપ પક્ષના ધારાસભ્ય, જેઓએ ગત મોડી રાત્રિએ રાજીનામું આપ્યું હતું, અને સમગ્ર દિવસભરના નાટ્યક્રમ બાદ તેઓએ પોતાનું રાજીનામું જે છે તે પરત લીધું છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ.